બાળકો, હિન્દીમાં આપણે પાઠ 5 ચિડિયાઘર કી શેર નો અભ્યાસ કરીએ છીએ. ગયા વિડિયોમાં આપણે જોયું કે ગીતા તેના દાદાજી સાથે ચિડિયાઘરની મુલાકાતે ગઈ હતી અને ત્યાં તેણે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોયા અને તેના વિશે જાણ્યું. તો બચ્ચો, ઇસ પાઠ મેં કોન કોન સે જાનવરો કી બાત કી ગઈ હૈ એક બાર હમ યાદ કર લેતે હૈ. સબસે પહેલે શેર, ઉસકે બાદ બંદર, લંગૂર, ગેંડા, જીરાફ, ભાલુ, મછલી, બતક, કછુઆ, મગર, ચિડિયા, તોતા, કાતુઆ, મોર, શુતુરમુર્ગ, હાથી ઓર ઊંટ. તો આજે આપણે આ પાઠના આધારે અભ્યાસ અને સ્વાધ્યાયના થોડા પ્રશ્નો જોઈશું. તો સબસે પહેલે અભ્યાસ કે સવાલ જવાબ દેખતે હૈ. પ્રશ્ન 1, ઊંચી આવાજ મેં પઢીએ. બચ્ચો, યહાં પે ચાર અક્ષર હૈ. પહેલા ક્ષ, દૂસરા ત્ર, તીસરા જ્ઞ ઓર ચોથા સ્ર. તો ઇન ચાર અક્ષરો સે બને થોડે શબ્દ હૈ જિનકો આપકો પઢના હૈ. તો ચલીએ હમ પઢતે હૈ. પહેલા ક્ષ સે બને હુએ શબ્દ રક્ષક, રક્ષા, પક્ષી. દૂસરા ત્ર સે બને હુએ શબ્દ પત્ર, નેત્ર, પુત્ર. તીસરા જ્ઞ સે બને હુએ શબ્દ આજ્ઞા, જ્ઞાન, પ્રજ્ઞા. ચોથા સ્ર સે બને હુએ શબ્દ શ્રમ, પરિશ્રમ ઓર વિશ્રામ. તો બચ્ચો, ઇન શબ્દો કો આપકો જોર સે પઢના હૈ. દૂસરા પ્રશ્ન પઢીએ ઓર લિખીએ, જિસમે જો પહેલા હૈ વો દો શબ્દો કો જોડ કે બનાયા હૈ, જિસમે ક આધા હૈ ઓર ખ પૂરા હૈ, ઓર ઇસ દોનો કો જબ જોડ દેંગે તો દો શબ્દ જો હૈ વો પહેલા હૈ મક્ખન ઓર દૂસરા હૈ મક્ખી. વૈસે હી દૂસરે શબ્દ જો હૈ ઉસમે આધા ચ હૈ ઓર પૂરા છ હૈ. યે દોનો શબ્દ કો જબ જોડ દેંગે તો કૈસે પઢેંગે હમ, મચ્છર ઓર મગરમચ્છ. વૈસે હી તીસરા હૈ ઉસમે ટ આધા હૈ ઓર ઠ પૂરા હૈ. જબ યે દોનો શબ્દ કો જોડ કે હમ પઢેંગે તો કૈસે પઢેંગે, ચિઠ્ઠી ઓર ગઠ્ઠર. બચ્ચો, યે શબ્દો કો આપકો પઢના હૈ ઓર લિખના ભી હૈ. તીસરા પ્રશ્ન, નિમ્નલિખિત અંશ કો પઢકર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તો પહેલે સબ પઢ લેતે હૈ. ઉસમે હૈ કુછ અજબ, કુછ ગજબ. અગર આપ કભી ગૌર કરેંગે તો આપકો પતા ચલેગા કે છોટે બચ્ચે અપની પલકો કો એક મિનિટ મેં ઔસતન એક સે દો બાર ઝપકાતે હૈ, જબકિ વયસ્કો મેં યહી સંખ્યા કરીબ 10 હોતી હૈ. એટલે કે બાળકો, તમે જે આંખ પલકાવો છો ને, પટ પટ તમારી આંખ થાય છે ને, તે નાના બાળકો એક મિનિટમાં માત્ર એક કે બે વાર જ ઝપકાવે છે. જ્યારે મોટા છે, મમ્મી છે, પપ્પા છે, ટીચર છે, આ બધાને એક મિનિટમાં 10 વાર ઝપકે છે આંખ. આગળ, હમારે શરીર કો એક વક્ત કા ખાના પચાને યા હજમ કરને મેં કરીબ 12 ઘંટો કા સમય લગતા હૈ. તો જોયું બાળકો શું કહે છે, આપણે જે જમી લઈએ છીએ ને ફટાફટ, ગમે તેવું ને ગમે તે પચવા માટે 12 કલાકનો સમય લાગે છે. એટલા માટે જ કહે છે કે ગમે તેવું ખાવું જોઈએ નહીં. જો આપણે વ્યવસ્થિત પૌષ્ટિક આહાર લેશું તો તે વહેલા પચી જશે અને આપણને પેટની બીમારીઓ થશે નહીં. તેથી હંમેશા આપણે સારો આહાર જ જમવામાં લેવો જોઈએ. આગે, ક્યા આપકો પતા હૈ કે હમારે યાની માનવ શરીરમાં નાક વ કાન દો એસે અંગ હૈ જિસકા આકાર પૂરે જીવન કાલ તક બઢતા હી
रहता है। तो शू समझायू आमा बाळको तमने? एवुं कह्युं के आपणा शरीरना जे नाक अने कान आ बे अंगो छे तेनो विकास आखी जिंदगी थया ज करे छे, ते थोड़ा थोड़ा वध्या ज करे छे। तो हवे आपणे जे समझ्या तेना आधारे प्रश्नोना जवाब आपवाना छे। प्रश्न एक, छोटे बच्चे और वयस्कों की पलके झपकने में क्या अंतर है? दूसरा, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? तीसरा, शरीर के ऐसे कौन से दो अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? बच्चों, ये तीन सवाल के जवाब हमने जो पढ़ा है वो फिर से एक बार पढ़ के समझ के आपको लिखना है। प्रश्न चार, कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुए की चाल चल रहा है। अब तुम बताओ कि तेज चाल चलने वाले को क्या कहेंगे? तो आप बताइए कि कछुए की चाल क्यों कहते हैं जब कोई धीरे चलते हैं तो? क्योंकि कछुआ धीरे चलता है। अब ये सोचिए कि सबसे तेज कौन चलता है? कौन चलता है सबसे तेज? हवा चलती है सबसे तेज। तो जो भी तेज चाल चलता है उनको हम क्या कहेंगे? हवा की चाल। प्रश्न पांच, चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए? तो बाड़को, जयरे तुम प्राणी संग्रहालय में जाओ छो त्यारे शू ध्यान रखू पड़े छे? त्या वाच कराय ना कराय, प्राणियों ने चीड़वाय ना चीड़वाय, अपने जो नास्तो लईने गया होय ते तेमना तरफ फेंकाय नहीं, तो आवी बधी काळजी आपणे राखता होईए छीए। तो सवालना जवाबमां पण तमे आज रीते लखशो के वहां पे शोर नहीं करना चाहिए, जानवरों को चीड़ाना भी नहीं चाहिए, पिंजरे के नजदीक नहीं जाना चाहिए और जानवरों की ओर कंकड़ या खाना भी नहीं फेंकना चाहिए। तो अहीं अभ्यासना प्रश्नों पूरा थाय छे। हवे आपणे थोड़ा स्वाध्यायना प्रश्नों जोईए। प्रश्न एक, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। जो बाळको तमे पाठ बराबर भण्या होय तो आ प्रश्नों एकदम सरल छे। तो चलो फटाफट जोई लईए। प्रश्न एक, चिड़ियाघर की सैर के लिए कौन-कौन आए थे? कौन-कौन आया था? गीता और उसके दादाजी। दूसरा, बंदर को लोग क्या खिला रहे थे? बंदर को लोग मूंगफली और केले खिला रहे थे। तीसरा, लंगूर का मुंह कैसा होता है? लंगूर का मुंह काला होता है। चौथा, तालाब में क्या था? तालाब में रंग बिरंगी मछलियां और बत्तख थी। गीता ने किसे पत्थर बताया? गीता ने कछुए को पत्थर बताया। छठा, कछुए का रक्षक क्या है? कछुए का रक्षक उसका जो ऊपर का आवरण होता है वह है। सातवा, विदेशी पक्षी का नाम क्या है? विदेशी पक्षी का नाम कातुआ है। आठवा, सबसे बड़े पक्षी का नाम लिखिए। सबसे बड़ा पक्षी है शुतुरमुर्ग। प्रश्न दो, उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए। उदाहरण में दिया है, पेड़ पर बंदर लटक रहा है। पेड़ पर बंदरिया लटक रही है। तो यहाँ पर हमें पुल्लिंग या स्त्रीलिंग दोनों में से एक दिया है और हमें उसके सामने अगर पुल्लिंग है तो सामने स्त्रीलिंग लिखना है और अगर स्त्रीलिंग दिया है तो सामने पुल्लिंग लिखना है। तो चलिए देखते हैं। पहली, तालाब में हाथी नहा रहा है। हाथी पुल्लिंग है, उसका स्त्रीलिंग क्या होगा? हाथिनी। दूसरा, रेगिस्तान में ऊंट दौड़ रहा है। ऊंट क्या है? पुल्लिंग। स्त्रीलिंग क्या होगा? ऊंटनी। तीसरा, जंगल में मोरनी नाच रही है। अब मोरनी स्त्रीलिंग है तो सामने हमें क्या लिखना है? पुल्लिंग। मोरनी का पुल्लिंग क्या होगा? मोर। चौथा, पिंजरे में शेर दहाड़ रहा है। शेर
पुलिंग है, तो उसका स्त्रीलिंग क्या होगा? शेरनी। तो बाळको, आजे आपणे जेटला पण अभ्यास अने स्वाध्यायना सवाल जवाब जोया छे, ते तमारे तमारी नोटबुकमां सारा अक्षरे लखवाना छे। आवजो।